નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે આઈસ્ક્રીમને કલર કરીશું. તો ચલો આપણે શરૂઆતમાં પોપટી કલરનો ઉપયોગ કરીએ. પોપટી કલર મતલબ કે લાઇટ ગ્રીન. ત્યાર પછી આપણે પીળા કલરનો ઉપયોગ કરીશું. અને ત્યાર પછી આછો ગુલાબી કલરનો ઉપયોગ કરીશું. ત્યાર પછી પિંક એટલે કે ગુલાબી કલરનો ઉપયોગ કરીશું. બાળ મિત્રો, ત્યાર પછી સ્કાય બ્લુ કલર. ચલો હવે બીજા આઈસ્ક્રીમમાં જઈએ. બીજા આઈસ્ક્રીમને આપણે તરબૂચ કલર ડ્રોઈંગ કરીશું. તો તેમાં ઉપરના ભાગમાં આપણે લાલ કલર લઈશું અને નીચેના ભાગમાં ગ્રીન કલરનો ઉપયોગ કરીશું. નીચે ગ્રીન કલર, તો કેવું લાગ્યું આઈસ્ક્રીમ? તરબૂચ જેવા કલરનું આઈસ્ક્રીમ આપણે બનાવી છે બાળ મિત્રો. હવે ત્રીજા નંબરના આઈસ્ક્રીમમાં આપણે પેઇન્ટ કરીશું. તો શરૂઆતમાં એમાં આપણે કેસરી કલર લઈશું. ત્યાર પછી તેમાં બ્લુ કલર લઈશું. આઈસ્ક્રીમ આપણે કલરફુલ બનાવવાના છે બાળમિત્રો, જેથી કરીને આ વિડીયો જોઈને સ્કૂલમાં ભણતા નાના બાળકોને પણ એ ચિત્રો દોરવા માટે આ વિડીયો જોઈ શકે છે અને શીખી શકે છે. ત્યાર પછી લાઇટ બ્લુ એટલે કે આછો વાદળી કલર. ત્યાર પછી આપણે ગુલાબી કલર લઈશું. ગુલાબી થઈ ગયો છે અને ત્યાર પછી આપણે ફરી કેસરી કલરનો ઉપયોગ કરીશું, જેથી તેનો શેપ બરાબર દેખાય અને આઈસ્ક્રીમ પણ સારી કલરફુલ લાગે. આઈસ્ક્રીમના નીચેના ભાગમાં આપણે સ્કાય બ્લુ કલર લઈશું. સ્ટેપ બાય સ્ટેપ કલર કરી દઈશું. ચલો આપણું ત્રીજું આઈસ્ક્રીમ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે જઈએ ચોથા આઈસ્ક્રીમ. તો સૌ પ્રથમ આપણે ચોથા આઈસ્ક્રીમમાં ગ્રીન કલર એટલે કે લીલો કલરનો ઉપયોગ કરીશું, કેમ કે આપણે કલરફુલ આઈસ્ક્રીમ બનાવવાનું છે ને, તો આપણે અવારનવાર કલર બદલતા રહીશું. પછી તેની નીચે લાલ કલર લઈશું. લાલ કલર પણ થઈ ગયો. હવે તેના પછી આપણે ગુલાબી કલરનો ઉપયોગ કરીશું. ગુલાબી એટલે કે પિંક કલરનો ઉપયોગ કરીશું, જેથી કરી આઈસ્ક્રીમ કલરફુલ લાગે અને સરસ લાગે. ચલો ગુલાબી કલર થઈ ગયો આપણો.
ત્યાર પછી આપણે પોપટી કલર લઈશું, બાળ મિત્રો લાગે છે ને કેવું સરસ આઈસ્ક્રીમ? જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, લાઈક કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. તો બસ આજના વિડીયોમાં આટલું જ, મળીશું આગળના વિડીયોમાં. થેન્ક યુ.